દિવાળી હરિયાળી મારી ભાષામાં કહો તો દિવાના દિવસો દીવાની બેઠકો અજવાળું જ અજવાળું દિવાળી પહેલાંનું અંધારું કોઈને ના ગમે પણ ખરા અર્થમાં અંધારો હોય છે ત્યારે જ દિવાળી ગમે છે તો આવી જ દિવાળી માટે આપની શુભેચ્છાઓ પાઠવવા માટે એક રચના તૈયાર કરી છે આજની દિવાળીને જે વર્ણવે છે આશા છે એ આપ સૌને ગમશે જ ઉજવવા આજની દિવાળી સૌ ઓનલાઈન જાય છે ઉજવવા આજની દિવાળી સૌ ઓનલાઈન જાય છે પરિવાર સાથે ખરીદી કરવા ક્યાં આવે કોઈ બજારમાં જાય છે અને કદાચ એટલે જ કહીએ છીએ દિવાળી જેવું લાગતો નથી અને એટલે દિવાળી રિસાઈને જરૂરી ચાલી જાય છે રંગોળીમાં અવનવા રંગો સાથે પ્રેમનો રંગ પાપો કરવાનો રહી જાય છે રંગોળીમાં અવનવા રંગો સાથે પ્રેમનો રંગ પાપો કરવાનો રહી જાય છે અને એટલે જ દિવાળી હવે રીસાઈને જરૂરી ચાલી જાય છે દીવા અને મીણબત્તીઓ પ્રગટાવવા માટે દીવા અને મીણબત્તીઓ પ્રગટાવવા માટે દોડી દોડીને મારો શ્વાસ હાંપી જાય છે પણ જીવનમાં કોઈ ગુણ પ્રગટાવવાની વાત આવે ત્યારે મારો દિલ રોકાઈ જાય છે અને એટલે જ દિવાળી હવે રિસાઈને જરૂરી ચાલી જાય છે દિવાળીના દિવસે દીવાનું અજવાળું થાય પછી જ વાળું થાય છે દિવાળીના દિવસે દીવાનું અજવાળું થાય પછી જ વાળું થાય છે પણ આખું વર્ષ પરિવાર સાથે બેસી વાળું કરવાનું રહી જાય છે અને એટલે જ દિવાળી રિસાઈને જલ્દી ચાલી જવું છે અને એની સાથે જ બહાર રહીને નોકરી કરતા લોકો માટે મેં બે લાઈન લખી છે જે છે ઉજવવી છે મારે પણ મન ભરીને દિવાળી ઉજવવી છે મારે પણ મન ભરીને દિવાળી પણ આ વ્યસ્ત જીવનમાં દિવાળીના આગલા દિવસે જ ઘરે પહોંચાય છે તે છતાં પરિવાર સાથે ક્યાં શાંતિથી બેસાય છે અને એટલે જ મન મારીને પછી કહેવાય જાય છે આ વર્ષે દિવાળી જેવું લાગતું નથી અને એટલે જ દિવાળી વિષયને જલ્દી ચાલી જાય છે દિવાળીની શુભેચ્છાઓ વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામના સ્ટેટસ પૂરતી જ રહી જાય છે દિવાળીની શુભેચ્છાઓ વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામના સ્ટેટસ પૂરતી જ રહી જાય છે ગળે મળી રૂબરૂ મળીને અપાતી શુભેચ્છાઓ હવે લુપ્ત થઈ ગઈ છે અને એટલે જ દિવાળી આવે છે અને રીસાઈને જરૂરી ચાલી જાય છે દિવાળી પૂરી થયા બાદ આપણે સૌ કહીએ છીએ કે દિવાળી ક્યારે પૂરી થઈ ખબર જ ના રહી અને કદાચ આ કારણે જ દિવાળી જલ્દી પૂરી થઈ જાય છે આપ સૌને મારા તરફથી દિવાળીની નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપનું આ નવ વર્ષ મંગલ